नसवाड़ी तालुको खेती प्रधान तालुको छे त्यारे हालमां वरसाद बाद खेडूतोमां खुशी छवाई हती, जेमां खास करीने कपासनुं वावेतर नसवाड़ी तालुकामां 11000 हेक्टरमां करायुं छे। हाल खेडूतोना ખેતરમાં કપાસના છોડ 3 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી ગયા છે, જેમાં નસવાડી તાલુકાના કોઠિયા ચામેઠા સાથે કેલેડિયાના ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે, કારણ કે જે રીતે ભરૂચ જિલ્લાના ખેડૂતો તેમની ખેતીને વાયરસ લાગ્યો હોય, તેમ નસવાડી તાલુકાના ખેડૂતોની ખેતીને પણ કોઈ વાયરસની અસર થઈ રહી છે તેવી શંકા વ્યક્ત કરી રહ્યા છે। કપાસની ખેતી કરતા ખેડૂતો કપાસના છોડનો કલર બદલાઈ રહ્યો છે તેમ જણાવી રહ્યા છે। સાથે મોટા મોટા ખેડૂતો અચાનક ખેતીમાં કરેલ કપાસના છોડનો ઉછેર સાથે કપાસના પાંદડા સંકોચવા લાગ્યા છે, જે બાબતે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ખેતીવાડી અધિકારીઓ તત્કાલ રાહ જોયા વગર ખેડૂતોના ખેતરની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપે તેવી ખેડૂતોની માંગ છે। જો એમ નહીં થાય તો ખેડૂતોને મોટું નુકસાન ખેતીમાં થશે તેવી ચિંતા વ્યક્ત કરી છે। નસવાડી તાલુકાનું કોઠિયા ગામ નુજુરુ શીશનું રાજા નામની વેરાયટી વાવેતર કરેલ છે। અત્યારે બધું ખાતર આપતા પારો ચડાવતી વખતે ખેતરમાં જોતા બધા કપાસના પાન પર ખાટી ભીંડી જેવા પોણા થઈ ગયા છે, જે અમારા નજીકમાં આંબો છે, કરજણ છે, એ સાઈડ અમારા સંબંધીઓને પૂછતા એ સાઈડ પણ આ રીતના જ બધું વધારે પડતું થયેલ છે। અહીંયા આગળ શરૂઆત થઈ છે, એ લોકોનું માર્ગદર્શન પૂછતા એ લોકોએ ખાલી ખાતર 19 ખાતર અને કેલ્શિયમ નાઇટ્રેટની ભલામણ કરેલ છે। તો અમારા નજીકના ખેતીવાડી શાખા નસવાડીવાળા આવીને અહીંયા બધાના ખેડૂતોનું ધ્યાન દોર અને માર્ગદર્શન આપીને અમારા પાકને બચાવે। અમે વર્ષોથી કપાસની ખેતી કરતા આવ્યા છે અને કપાસની ખેતી કરેલી છે। આ વર્ષે અવારનવાર આવી બાબતો અમને સાંભળવા મળી કે ભરૂચ જિલ્લાની અંદર કંઈક વાયરસ નામનો રોગ આવેલો છે, તો અમે બી ખેતરની જે અંદર જઈને તપાસ કરી કે ભાઈ આપણી બાજુ કંઈક આ રોગનું છે કે નહીં। અમે ખેતર જઈને તપાસ કરી તો અમારા વિસ્તારની અંદર બી આ રોગની એન્ટ્રી થઈ ચૂકી છે। અમે ખેતરોમાં જઈને તપાસ કરી તો એ વાયરસની એન્ટ્રી થઈ જઈ છે, એના માટે અમે દવાવાળા ભાઈને કોન્ટેક કર્યો, બોલાવ્યા અને એ લોકો જોડે ચકાસણી બી કરાવી, તો એ લોકોએ બી જવાબ એવો જ આપ્યો કે ભાઈ અત્યારે તમે ખેતીની અંદર હાલ પૂરતો ખર્ચો ઓછો કરો, કારણ કે આ વાયરસની એન્ટ્રી છે। આજે સવારે જ અમે બોલાવેલા એમને અને જોઈને ગયા, પણ એનો હજીની કોઈ માહિતી આપી નથી એગ્રોવાળાએ બી। એટલે અમારી ખેતીવાડી ખાતાના અધિકારીઓને એવી નમ્ર વિનંતી છે કે અમારા વિસ્તારની મુલાકાત લઈ અને અમારા ખેતરોની મુલાકાત લે અને જુએ કે ભાઈ આ રોગ કઈ પ્રકારનો છે, શું છે, પરિસ્થિતિ શું આવશે આગળ જતાં, કારણ કે અત્યારે 2.5 ફૂટનો છોડ થઈ ગયેલો છે અને વિકાસ અટકી ગયો છે, ગ્રોથ એનો અટકી ગયો છે। હવે હાલ એને ફળ આવવાની તૈયારીઓ પર આ પોઝિશન થઈ જશે તો ખેડૂત પાયમાલ બની જશે, તો અત્યારે તક છે ખેતીવાડીના અધિકારીઓ આવી ચકાસણી કરીને કંઈક પૂરતું માર્ગદર્શન આપે તો ખેડૂતો આગળ કંઈક વિચાર કરી અને ખેતી કરી શકે। એક મિનિટ,